ઓલપાડ તાલુકામાં 73 ડબલ એની જમીનની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ એક ઇસમે ગણોતરી લીધા બાદ ભાડા પેટે આપતા તપાસના અંતે કસૂરવાર સાબિત થતા ચાર ઇસમને રૂપિયા 68,52,636 નો દંડનીય કાર્યવાહી નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત દ્વારા કરાઈ હતી। આ કાર્યવાહી કરી પ્રાંત અધિકારીએ દાખલો બેસાડ્યો હતો। ઓલપાડ તાલુકાના સાયણ ગામના સુગર રોડ પર આવેલ બ્લોક નંબર 544 વાળી ખેતી લાયક જમીન રામકિશન કોલોનીમાં રહેતા બુધિયા સુખા રાઠોડ, સોમા સુખા રાઠોડ, ધનજી તેમજ કાળીદાસ સુખા રાઠોડ, બબલીબેન અને સુખા ઉક્કડને મળી હતી। આ જમીન અગાઉ સાયણના જ નટવરસિંહ અમરસિંહ ઠાકોરને ગામના જ મનહર પ્રેમા પટેલને આપી હતી। ઘણા લાંબા સમય સુધી ગણોતરી લીધા બાદ બ્લોક નંબર 544 વાળી જમીન ખેંગારમના ભરવાડ, હનુહરી ભરવાડ અને અંજુ ગગનસિંહ ભરવાડને 99 વર્ષના ભાડા પેટે આપી હતી। હું સાયણ ગામનો રહેવાસી છું। 73 ડબલ 544 મારી બાજુમાં આવેલી જમીન છે। મારી જમીનનો બ્લોક નંબર 543 ને 546 છે। આ 73 ડબલ 544 સોમાભાઈ બુધિયાભાઈ રાઠોડની જમીન છે। 5 વર્ષથી ત્યાં ભરવાડાની વસાહત છે। અત્યારે બી ત્યાં ભરવાડા રહે છે ને એ ભરવાડા માથા ભારે છે। 2-4 વાર માટે મને પણ ધમકી આપી કે ભાઈ તું શું કામ કલેક્ટરમાં અરજી આપે, પંચ કેસમાં બી હું જ છું। આ જમીન મનહરભાઈ પેમાભાઈ પહેલાં ખેડતા હતા ને એમણે 99 પટે આ ભરવાડાને વેચી છે। તેમાં એકનું નામ મેં જાણતો છે, ખેંગાર ભરવાડ છે। એમાં મૂળ માલિક જે છે વાલીબેન રાઠોડ, તે ગામમાં મજૂરી કામ કરીને કામ કરે છે ને અત્યારે પણ એ મજૂરી જ કામ કરતી છે। કેટલી વાર એ મને લઈને પણ ગયા કે આ જમીન ખાલી કરાવો, પણ આ લોકો જમીન ખાલી કરતા નથી। આ જમીન પર ત્રણેય ભરવાડોએ ભેંસના તબેલાઓ બનાવવાના સાથે કાચા પાકા મકાનો બનાવી રહેતા આવ્યા છે। આ બાબતે સરકારમાં ફરિયાદ કરાતા ઓલપાડ પ્રાંત કચેરીએ ઘણા સમય સુધી કેસ ચાલ્યો આવ્યો હતો। આ કેસ દરમિયાન ભરવાડોના કબજાવાળી જગ્યાએ સરકારી તરફથી પંચ કપાસ અને સ્થળ નિરીક્ષણ કરતા આ 73 એ વાળી ખેતીલાયક જમીન પણ ભરવાડોએ બિનાધિકૃત રીતે કબજો કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે। આદિવાસી જમીન પચાવી પાડવાના આ કેસમાં જમીન મહેસૂલ અધિનિયમત 1879 કલમ 73 એની પેટા કલમ 4 મુજબ વિના વળતરે તમામ બોજાઓથી મુક્ત સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કરવામાં આવતા સાથે કલમ 7 મુજબ પ્રેમા સહિત 4 જણાને 68,52,636 રૂપિયાનો દંડ કરવામાં હુકમ ઓલપાડ પ્રાંતે કર્યો છે। ઓલપાડ તાલુકામાં ગત વર્ષે માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ આવા 32 કેસો શોધી કાઢવામાં આવેલા કે જ્યાં આદિવાસીની જમીન બિન આદિવાસીના કબજામાં હોય। આ તમામ સામે જમીન મહેસૂલની 73ની કલમ મુજબ તમામને નોટિસ આપી સુનાવણી હાથ ધરવામાં આવેલ, જેમાંથી 6 કેસોનો અમે નિર્ણય કર્યો છે, જેમાંથી 5 કિસ્સાઓમાં આદિવાસી પોતે જ કબજો ધારણ કરતા હોય અથવા તો એના ઉપર જમીન ખેતી કરતા હોય એવું માલુમ પડતા આવા કેસો દફતરે કરવામાં આવેલ છે। જ્યારે એક કિસ્સામાં સાયણ ગામે બિન આદિવાસી એ કબજો કરેલ હોય એ કેસમાં અમે દંડ કરતો હુકમ પણ અમે કરેલો છે। દંડ કરવામાં આવ્યો છે એમાં બુધિયાભાઈ સુખાભાઈ રાઠોડ, સોમાભાઈ સુખિયાભાઈ રાઠોડ વગેરે 6 ઈસમોની જમીન જે સાયણ ગામે હતી બ્લોક નંબર 544ની 10,724 ચોરસ મીટર જમીન મનહરભાઈ પ્રેમાભાઈ પટેલે આજથી 20 વર્ષ પહેલાં સાટાખતથી ધારણ કરેલી હતી। આ જમીન મનહરભાઈ પ્રેમાભાઈએ આ જ ગામના ભરવાડ લોકોને તબેલા બનાવવા માટે અને ત્યાં કાચા છાપરા બનાવેલા છે એમને 99 વર્ષના પટે આપવાનું અમારી સુનાવણી દરમિયાન સાબિત થતો આ તમામને આ જમીન રાજ્યસાત કરવામાં આવી છે, તેમજ જમીનની જંત્રીનો 3 ગણો દંડ 68 લાખ જેટલો દંડ અમે કર્યો છે। આ જમીન તબદીલ ન કરી શકાતી હોવા છતાં મનહર પ્રેમા પટેલે આ જમીન ગણોતરી લીધા બાદ ભરવાડોને 99 વર્ષના ભાડા પેટે આપતા તેઓ આ જમીનમાં ગેરકાયદેસર કબજો મેળવી બિન અધિકૃત રીતે ખેતી તથા બાંધકામની પ્રવૃત્તિ કરી હોય ઓલપાડ પ્રાંતે આ હુકમ કર્યો છે। ત્યારે આ સમગ્ર મામલે ભરવાડ લોકોની મુલાકાત લેતા તેઓ આ મામલે સાવ અજાણ હોવાનું જણાવે છે। 3-4 વર્ષથી મનહરભાઈ મૂકેલા છે અમને, હા ભાડે આપી દે છે ને દર વર્ષે ભાડું 12,000 રૂપિયા। અમને કઈ સાહેબ જાણકારી નહીં, અમે અભણ માણસ, આ ઢોર રાખીને ગુજરાન ચલાવ્યા કરીએ છીએ। એ તો હવે શું કરીએ, અમે તો અમને બહુ ફોર્સ કરે તો અમે તો કોર્ટમાં જઈને બહાળવી દઈશું બધા
બીજું તો અમે શું કરીએ સાહેબ, ગરીબ માણસો છીએ. અમારી પાસે એક જ જવાબ છે કે અમે બધા હળગી જઈશું, અમારી ઉપર આવશે તો. અમે તો ભાડે રહીએ, મનરભાઈ ના પાડે તો અમે નીકળી જઈશું. આદિવાસી માલિકીની જમીનનો બારોબાર ખેલ કરનારાઓને પ્રાંત અધિકારીએ પાઠ ભણાવ્યો છે, ત્યારે લગડી જેવી આ જમીન સરકાર હસ્તક ખાલસા કરી 400 ઘડનારાઓને રૂપિયા 68 લાખથી પણ વધુનો દંડ કરી દાખલો બેસાડ્યો છે. ત્યારે ઓલપાડ પ્રાંતના સપાડાથી તાલુકા જમીન માફિયામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.